પોલીસ પર હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે. ગેરકાયદેસર અમારી ધરપકડ કરવામાં આવી છે ત્યારે સરકારના ઇશારે અમારી ધરપકડ કરાઈ છે. 25 તારીખના ઉપવાસમાં કોઈ પણ ભોગે ચાલુ રહેશે તેવું હાર્દિક કહી રહ્યા છે. અમે સરકારના તાનાશાથી ડરવાના નથી. અમને હાલ જમીન પર મુક્ત કરવામાં આવ્યા છે તેવું હાર્દિક કહી રહ્યા છે. મનોજભાઈ સાથે પોલીસે ઝપાઝપી કરી છે. અમને પીઆઈ ચાવડાએ મારી નાખવાની ધમકી આપી છે. જયેશભાઈ જોડાઈ ગયા છે. જી જયેશભાઈ, શું છે આ સમગ્ર ઘટના? અમે છેલ્લા 75 દિવસ પહેલા મંજૂરી માંગેલી છે. અમને કાર્યક્રમની કોઈ કાર્યક્રમ કરવા દેવાની લોકતાંત્રિક રીતે મંજૂરી આપવામાં આવતી નથી. અને આજે જયારે મંજૂરીને લઈને એક દિવસનો મૌન પ્રતિકૃપવાસ અમે કરવા જઈ રહ્યા હતા, એ ટાઈમે જાણે ભયમુક્ત ભયયુક્ત વાતાવરણ બનાવવા માટે નિકોલ વિસ્તારની અંદર 2000 થી પણ વધારે પોલીસનો કાફલો ફરકી દેવામાં આવ્યો. અને હાર્દિક પટેલના નિવાસ સ્થાનેથી એમની અંગત પ્રાઇવેટ જગ્યાથી એમને ધરપકડ કરવામાં આવે છે. અને ધરપકડ કર્યા બાદ ઝપાઝપી કરવામાં આવે છે, ગાળાગાળી કરવામાં આવે છે, કોઈ આતંકવાદી હોય એવું કૃત્ય કરવામાં આવે છે. આ પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી છે. અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે આપ કાયદાના અનુસાર કામ કરો, નહીં કે સરકારના આદેશ અનુસાર. જનતાને આપના પર ભરોસો છે, એ ભરોસો બનાવી રાખો. એ ભરોસો તૂટી જાય તો ખરેખર ગુજરાતનું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ શકે. એટલે અમે પોલીસને અપીલ કરીએ છીએ કે તમે સરકારના ઇશારે નહીં, આપ કાયદાના કાનૂન અને વ્યવસ્થાના પ્રમાણે કામ કરો. આ ઝપાઝપી અને જે ગાળાગાળી અને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે એ અમને શુભા નથી આપતું, આ અનિંદનીય છે. એ મનોજભાઈ પનારા અને હાર્દિકભાઈ પટેલ એક જાહેર જીવનના વ્યક્તિ છે, એ પાટીદાર સમાજના આગેવાન છે. એમની જોડે ગાળાગાળી કરવી આ યોગ્ય વસ્તુ નથી. આ પોલીસ તંત્રની આ કૃત્યને અમે સખત રીતે વખોડી કાઢીએ છીએ. જયેશભાઈ, તો હાર્દિકમાં આવનારા દિવસોમાં પીઆઈ ચાવડાની જે આ કૃત્ય છે એને લઈને અમે હાઈકોર્ટમાં પણ જવા માટે તૈયારી દર્શાવવાના છીએ. જી જયેશભાઈ, તો હાર્દિક પટેલના સમર્થકો અત્યારે આગળ શું પગલા લેવા માંગે છે? અમે જે 25 તારીખનો ઉપવાસનું આયોજન નક્કી કરેલું છે એ રાબેતા મુજબ એઝ ઇટ ઇઝ એ જ સમય પ્રમાણે નિર્ધારિત સમયે જ કરવામાં આવશે. ચાહે ગુજરાતની અંદર લોકો જો અમને સરકાર દ્વારા રોકવામાં આવશે તો ગુજરાતની અંદર તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે હજારોની સંખ્યાની અંદર ઉપવાસ છાવણીઓ બનાવવામાં આવશે અને હજારો લાખો લોકો ઉપવાસની અંદર હાર્દિક પટેલને સમર્થન કરશે. જી જયેશભાઈ, ધન્યવાદ તમારી આ સમગ્ર માહિતી માટે. તો પોલીસ પર હાર્દિક પટેલે આક્ષેપ લગાવ્યો છે. ગેરકાયદેસર અમારી ધરપકડ કરવામાં આવી છે. સરકારના ઇશારે અમારી ધરપકડ કરાઈ રહી છે. 25 તારીખના ઉપવાસે કોઈ પણ ભોગે ચાલુ રહેશે તેવું હાર્દિક કહી રહ્યો છે. અમે સરકારના તાનાશાથી ડરવાના નથી. મનોજભાઈ સાથે પોલીસે ઝપાઝપી કરી છે. અમને પીઆઈ ચાવડાએ મારી નાખવાની ધમકી આપી છે તેવું હાર્દિક કહી રહ્યો છે.